જય શ્રી કૃષ્ણ કેમ છો મજામાં વિડીયો લેક્ચર દ્વારા આપણે ફરીથી મળી રહ્યા છે પાઠ નંબર ચાર માનવીની તૃતીયાક અને ચતુર્થાક અને પંચમ પ્રવૃત્તિ પાંચ વ્યાખ્યા એ પહેલાં ફરીથી યાદ કરી લઈએ આર્થિક પ્રવૃત્તિ કે જે ઉદ્યોગ શબ્દ સાથે જોડાયેલી હોય વ્યાપાર વિનિમય સાથે જોડાયેલી હોય અથવા જેમાંથી આપણને આવક પ્રાપ્ત થાય એવી પ્રવૃત્તિ જેને આર્થિક પ્રવૃત્તિ તરીકે ઓળખી શકીએ એના પ્રકાર પાંચ માનવીની પ્રાથમિક અને દ્વિતીયક પ્રવૃત્તિ પાઠ નંબર ત્રણમાં અભ્યાસ કર્યો હવે પાઠ નંબર ચાર માનવીની તૃતીયક અને ચતુર્થક પ્રવૃત્તિઓ વિદ્યાર્થી મિત્રો આપણા પરિવારમાં કોઈ બીમાર પડે ત્યારે તેને આપણે ડાક્ટર પાસે એટલે કે ડૉક્ટર પાસે લઈ જઈએ ક્યારેક તો હોસ્પિટલમાં લઈ જઈએ લઈ જઈએ છીએ શાળામાં શિક્ષક તમને ભણાવે છે જ્યારે કોઈ વિવાદ ઊભો થાય ત્યારે વકીલ પાસે કાનૂની સલાહ લઈએ આ રીતે ડાક્ટર વકીલ શિક્ષક ભૂમ્યો ભૂમ્યો એટલે જેને આપણે અંગ્રેજીમાં રાઇટર કહીએ વિદેશ વ્યક્તિ વિદેશના કોઈ વ્યક્તિ અહીંયા દાખલા તરીકે ભારતમાં ફરવા આવશે ત્યારે એની પાસે એક રાઇટર હોય જે વિનિમય કે વ્યવસાય સાથે જોડાયેલું વ્યક્તિ હોય આવા અનેક પ્રકારના ભૂમિયો વગેરે વ્યવસાય એવા છે કે જે નિશ્ચિત રકમ લઈ પોતાની સેવાઓ પૂરી પાડે છે આવી સેવાઓમાં કોઈ ચીજ વસ્તુનું ઉત્પાદન થતું નથી તેથી તેવી ઉત્પાદન પ્રવૃત્તિથી આ સેવા પ્રવૃત્તિ અલગ છે એટલે કે કોઈ પણ તાત્કાલિક ઉત્પાદન થતું નથી દાખલા તરીકે એક ખેડૂત મગફળીનું વાવેતર કરે છે ત્રણ સાડા ત્રણ મહિના પછી એ મગફળીનું ઉત્પાદન થાય આપણે લણીએ છીએ તો એનો મતલબ શું થયો ઉત્પાદન પ્રવૃત્તિ થઈ કે જે બીજ રોપેલું હોય એનું ફળ આપણને પ્રાપ્ત થાય પણ અહીંયા તૃતીયક પ્રવૃત્તિ એ સેવા સાથે જોડાયેલી પ્રવૃત્તિ છે જેને કારણે એ પ્રવૃત્તિ એ સેવાકીય પ્રવૃત્તિ થાય એટલે ઉત્પાદન પ્રવૃત્તિ અલગ હોય એવી સેવાકીય પ્રવૃત્તિ કે જે ખરેખર ખૂબ મહત્ત્વની પ્રવૃત્તિ છે વ્યવસાય સાથે જોડાયેલી હોવા છતાં પણ એની ઉત્તમ સેવા એક અલગ પ્રકારની પ્રવૃત્તિ ગણી શકાય માનવીને આપી શકાય તેવી સેવાઓને તૃતીયક પ્રવૃત્તિ કહી શકાય વ્યાખ્યા પૂછી શકે તૃતીયક પ્રવૃત્તિ એટલે શું તો માનવીને આપી શકાય તેવી સેવાઓની પ્રવૃત્તિને તૃતીયક પ્રવૃત્તિ કહી શકાય દાખલા તરીકે સ્વાસ્થ્ય કલ્યાણ શિક્ષણ મનોરંજન વ્યાપાર પરિવહન વગેરે તૃતીયક પ્રવૃત્તિના પ્રકાર છે આ પ્રકારની સેવામાં કોઈ ચીજ વસ્તુનું ઉત્પાદન થતું નથી પણ તેને તો પગાર વેતન કે મજૂરીના અપ્રત્યક્ષ રૂપમાં જ માપી શકાય તૃતીયક પ્રવૃત્તિમાં ઉત્પાદન અને વિનિમય બંને જોડાયેલા હોય ઉત્પાદન કાર્યમાં સેવાની પ્રાપ્તિની સમાવિષ્ટ થાય જેનો ઉપયોગ થાય વિનિમય અંતર્ગત વેપાર પરિવહન અને સંચાર સંબંધી સુવિધાઓ જોડાયેલી હોય જેનો ઉપયોગ સંચાર મતલબ દૂરસંચાર જે આગળના પાઠમાં આપણે આગળ એનો વિસ્તૃત અભ્યાસ કરશું જેનો ઉપયોગ અંતરના પરિબળને બિનઅસરકારક બનાવવા માટે થાય દ્વિતીયક અને તૃતીયક પ્રવૃત્તિઓ વચ્ચે મુખ્ય તફાવત એ છે યાદ રાખજો દ્વિતીયક અને તૃતીયક પ્રવૃત્તિમાં મુખ્ય તફાવત શું તો કે ત ઉત્પાદન તકનીકી મશીનરી અને ફેક્ટરી દ્વારા થતી પ્રક્રિયાઓ કરતાં કારીગરની વિશિષ્ટ કુશળતાઓ અનુભવ અને જ્ઞાન ઉપર નિર્ભર હોય અહીંયા ઉત્પાદનની જે સેવાકીય પ્રવૃત્તિ છે એ ખૂબ મહત્ત્વની પ્રવૃત્તિ છે જેમાં કારીગરની વિશિષ્ટ કુશળતાઓ અનુભવ અને જ્ઞાન ઉપર આધારિત હોય જો કોઈ પણ કારીગર વર્ગ હોય પણ કારીગરમાં પણ વિશિષ્ટતા હોય એની ગુણવત્તા એનો અનુભવ એના જ્ઞાન ઉપર આધારિત હોઈ શકે અહીંયા તૃતીયક અને ચતુર્થક અને પંચમ પ્રવૃત્તિઓ દ્વારા ખાસ મહત્ત્વની પ્રવૃત્તિ એટલે સૌથી પહેલાં આપણે જોઈએ તૃતીયક પ્રવૃત્તિ એની વ્યાખ્યા તૈયાર કરજો તૃતીયક પ્રવૃત્તિ એટલે કે માનવીને આપી શકાય તેવી સેવાઓને તૃતીયક પ્રવૃત્તિ કહી શકાય અથવા કિંમત આપીને પણ સેવાઓ લઈ શકાય જેને પણ આપણે તૃતીયક પ્રવૃત્તિ તરે ઓળખી શકીએ તો તૃતીયક સેવાઓ કઈ કઈ છે અહીંયા ઉદાહરણ આપણે જોઈએ કે સ્વાસ્થ્ય હોય કલ્યાણ હોય શિક્ષણ હોય મનોરંજન હોય વ્યાપાર પરિવહન આ તૃતીયક પ્રવૃત્તિના પ્રકાર છે તો એવી સેવાઓ કઈ સેવાઓ કે જેને કારણે આપણે સેવાથી પણ જે વ્યવસાય સાથે જોડાયેલો વર્ગ હોય શિક્ષક હોય શિક્ષક હોય ડૉક્ટર હોય વકીલ હોય કે કોઈ પણ વ્યક્તિ હોય ભૂમિઓ હોય તો એ વ્યવસાય સાથે જોડાયેલો છે પણ એની સેવા એવી છે કે ઉત્તમ પ્રકારની સેવા છે કે જેને કારણે એક શિક્ષકમાંથી અનેક ડૉક્ટર વકીલ અને ભૂમિયો બની શકે તો એવી પ્રવૃત્તિ એટલે તૃતીયક પ્રવૃત્તિ હવે એ પોઈન્ટ નંબર બે તૃતીયક સેવાઓ એટલે શું તો તૃતીયક્ષ રેવા એટલે તો કે સમગ્ર વિશ્વમાં ઉદારીકરણ અને ખાનગીકરણના પરિણામે ઔદ્યોગિક ક્ષેત્રોમાં કદ અને ભૂમિકા બંનેમાં વધારો થયો તેમ છતાં સરકાર જ સૌથી વધુ લોકોને રોજગાર આપે છે કારણ કે તે લોકોને રક્ષણ શિક્ષણ સ્વાસ્થ્ય સફાઈ કલ્યાણ પરિવહન સુવિધાઓ અને કાયદાકીય વ્યવસ્થા જેવી અનેક પ્રકારની સેવાઓ સાર્વત્રિક રીતે પૂરી પાડે છે વિકસિત દેશોમાં દેશની અંદર અને બહાર સેવાઓની નિકાસ વધવાથી પણ સેવા ક્ષેત્રોમાં વધારો થઈ રહ્યો છે અનેક દેશો વિદેશી ગ્રાહકોને પણ સેવાઓનું વેચાણ કરીને વધુ કમાણી કરી રહ્યા છે વિશ્વ સ્તરે મોટા પાયે સેવાઓનો વેપાર પણ થઈ રહ્યો છે અહીંયા બે મહત્વના પોઈન્ટ છે ઉદારીકરણ અને ખાનગીકરણ અને આ ઉદારીકરણ અને ખાનગીકરણને કારણે જ ઔદ્યોગિક ક્ષેત્રોના કદ અને ભૂમિકામાં વધારો થયો એટલે વિકસિત દેશની અંદર અને બહાર પણ આવી સેવાઓનો નિકાસ થાય જેને કારણે એ સેવાઓ ક્ષેત્રોમાં પણ વધારો થઈ રહ્યો જેથી કરીને શું થશે તો કે દેશો અને વિદેશી ગ્રાહકોને સેવાનો વેચાણ કરીને વધુ કમાણી કરી રહ્યા હોય તો એવી સેવાઓ વિશ્વ સ્તરે પણ જેને આપણે આયાત નિકાસ કોઈ પણ ઔદ્યોગિક ઉત્પાદનમાંથી જે પણ ચીજવસ્તુનું નિર્માણ આપણે કરીએ છીએ તો એ ચીજવસ્તુનું નિર્માણ ફરી પાછો કાચો માલ હોય કે તૈયાર માલ હોય તો એ રૂમાંથી કાપડ બનાવવું ઉદાહરણ તરીકે દ્વિતીય પ્રવૃત્તિ થાય તો રૂમાંથી કાપડ બનાવવું એટલે કાચા માલમાંથી વસ્તુનું નિર્માણ કરવું ઉત્પાદિત ચીજ વસ્તુઓને એક દેશમાંથી અન્ય દેશમાં જ્યારે નિકાસ કરીએ અથવા અન્ય દેશમાંથી કાચો માલ લઈ અને તૈયાર થયેલો માલ ફરી પાછો મોકલીએ ત્યારે આ વેપાર વિનિમય પ્રવૃત્તિ થાય જેને કારણે વ્યક્તિ સેવા સાથે ગાઢ સંબંધો હોય એક દેશ અન્ય દેશ સાથે વેપાર કરે છે આયાત નિકાસ કરે છે તો એમાં સેવાનો હેતુ પણ સંકળાયેલો હોય અને આવકનો હેતુ પણ સંકળાયેલો હોય જેને તૃતીય સેવા તરીકે ઓળખી શકાય આર્થિક વિકાસ માટે સેવાઓ વધુ મહત્ત્વની છે સ્વાસ્થ્ય કલ્યાણ શિક્ષણ મનોરંજન વાણિજ્યની સેવા પરિવહન વગેરે પ્રવૃત્તિઓ સેવાઓ સાથે સંબંધ ધરાવે છે વાણિજ્યની સેવાઓએ કંપનીઓની ઉત્પાદકતા અને ક્ષમતામાં વધારો કર્યો છે તેમજ તેના કાર્યોમાં જાળવી રાખવામાં સહાય કરે છે જાહેરાતો કર્મચારીઓની પસંદગી અધિકારીઓને અપાતું શિક્ષણ અને પ્રશિક્ષણ તેના ઉત્તમ ઉદાહરણો ગણી શકાય જ્યાં વિકસિત અર્થવ્યવસ્થા છે દાખલા તરીકે અમેરિકા ત્યાં સેવા પર આધારિત વિકાસમાં તેની માંગ વધુ હોય જ્યાં વિકસિત છે વિકાસશીલ દેશોને મદદરૂપ કરે છે જેને કારણે વિકાસશીલ દેશ પણ વિકસિત બની શકે તો એનો એનો મતલબ શું થયો વ્યાપાર વિનિમયમાં અપાતી સેવાકીય પ્રવૃત્તિ થઈ આર્થિક વ્યવસાય સાથે સેવાનો ભાવ જ જળવાયેલો હોય જેને કારણે અન્ય દેશને પણ પ્રગતિ તરફ આગળ લઈ જઈ શકે તેથી આવા દેશોના સેવા ક્ષેત્રોમાં રોકાયેલા લોકોનો આર્થિક સ્તરમાં વૃદ્ધિ થઈ રહી છે વિકાસશીલ દેશોમાં પણ ઉત્પાદન ક્ષેત્રોની તુલનામાં સેવા ક્ષેત્રો ઝડપથી વિકાસ સાધી રહ્યા છે તેમજ રાષ્ટ્રીય આવકમાં તેનાથી સારી વૃદ્ધિ થઈ રહી હોય સેવાકીય ક્ષેત્રોનું કૌશલ્ય અનુભવ અને જ્ઞાન ધરાવતા કર્મચારીઓની માંગ પણ વૈશ્વિક બજારમાં વધી રહી છે વધુ વેતનવાળી નોકરી કોઈના કોઈ સ્વરૂપે માહિતી સંગ્રહ પ્રક્રિયા અને પ્રસારણથી જોડાયેલા હોય વિશ્વના મોટાભાગના દેશોમાં શરૂઆતમાં પ્રાથમિક પ્રવૃત્તિઓ પછી દ્વિતીયક પ્રવૃત્તિઓ અને ત્યાર પછી ક્રમશઃ તૃતીયક અને ચતુર્થક તેમજ પંચમ પ્રવૃત્તિઓને સ્થાન પ્રાપ્ત થાય આવી પરિસ્થિતિમાં અહીંયા સેવાકીય વૈશ્વિક બજારમાં ધીમે ધીમે આ કૌશલ્ય અને જ્ઞાન તથા અનુભવ દ્વારા જે પણ વ્યવસાય સાથે સેવાનો હેતુ સંકળાયેલો હોય એવી પ્રવૃત્તિ સાથે એવી પ્રવૃત્તિ હોય જેને આપણે વૈશ્વિક સ્તરે આગળ લઈ જઈ શકીએ એક વિકસિત દેશ વિકાસશીલ દેશને પણ આગળ કરી શકે તો આવી ઉત્તમ પ્રકારની સેવાને આપણે શું કહી શકાય તૃતીયક સેવાઓ ત્યાર પછીનો પોઈન્ટ આવશે તૃતીયક પ્રવૃત્તિઓમાં સેવાના મુખ્ય વિભાગો ક્યાં જણાવો એવો પ્રશ્ન પૂછી શકે તૃતીયક પ્રવૃત્તિઓમાં સેવાઓના મુખ્ય વિભાગો પેલો વિભાગ આવશે વ્યાપાર વિષયક સેવાઓ વ્યાપાર વેપારમાં વ્યાપાર વિષયક સેવાઓ એટલે કઈ કઈ સેવાઓ વેપારમાં ખરીદ અને વેચાણની પ્રવૃત્તિ થાય સ્વાભાવિક છે વેપાર કોને કહી શકાય તો કે જેમાં ખરીદી થાય ખરીદી થયા પછી ફરી પાછું વેચાણ થાય આ પ્રક્રિયા વારંવાર થતી હોય જેને આપણે વ્યાપાર વિષયક સેવા તરીકે ઓળખી શકાય એ સેવાનો ઉદ્દેશ્ય શું હોય તો કે આર્થિક લાભ મેળવવો તો ગ્રામીણ વેપાર કેન્દ્રો અને નગરીય બજાર ક્ષેત્ર દ્વારા વેપાર સેવાઓ અપાય અહીં છૂટક તથા જથ્થાબંધ પણ આપી શકાય વેપાર હોય વેપાર સાથે જોડાયેલી પ્રવૃત્તિ તો કે અહીંયા ઉદાહરણ આપણે લઈ શકાય કે ગ્રામીણ વેપાર અને નગરીય બજાર જે કેન્દ્રો દ્વારા જે વેપાર કરવામાં આવતું હોય એમાં સેવાનો હેતુ જોડાયેલો હોય છૂટક અને જથ્થાબંધ પણ વેપાર થઈ શકે વ્યાપાર હોય એ છૂટક પણ થઈ શકે અને એક જથ્થાબંધ પણ વેપાર થઈ શકે સૌંદર્ય પ્રસાધનો તથા સમારકામને લગતી સેવાઓ પણ પૂરી પાડવામાં આવતી હોય એ પણ વ્યાપાર વિષયક સેવાઓ થઈ ત્યાર પછી પરિવહન સેવાઓ આ પ્રશ્ન મહત્ત્વનો છે તૃતીય પ્રવૃત્તિઓમાં સેવાના મુખ્ય વિભાગ જણાવો ટૂંકમાં પૂછે તો એના માત્ર મુખ્ય વિભાગ જણાવવાના થશે અને ડી વિભાગ અથવા સી વિભાગમાં પૂછી શકે તો એ વિસ્તૃત માહિતી આપવી ફરજિયાત છે પરિવહન સેવાઓ એટલે કંઈ પરિવહન સેવા જેને પરિવહનનો મતલબ શું થશે ફરીથી યાદ કરું વાહન વ્યવહાર એ સેવા દ્વારા તૈયાર માલ કે કાચા માલને એક સ્થળેથી બીજા સ્થળે લઈ જવામાં આવે છે રેલવે અને પાકી સડકો પર થતું પરિવહન ઉત્તમ સેવાઓ પૂરી પાડી શકે ઉપરાંત આંતરિક આંતરરાષ્ટ્રીય હવાઈ માર્ગ જળ માર્ગ વગેરે આવા ગમનની સેવાઓ પૂરી પાડી શકે વૈશ્વિક બજારમાં અથવા વ્યાપારમાં આ બંને માર્ગો ખૂબ મહત્ત્વના સાબિતી થયા અહીંયા કાચા માલને એક સ્થાનેથી બીજે મા સ્થાને લઈ જવા હોય કાચો માલ હોય એનો મતલબ એવો થયો કે વ્યાપાર સાથે જોડાયેલા બે મહત્વના શબ્દ આયાત અને નિકાસ જે અગિયારમાં ધોરણમાં આપણે શીખા ફરીથી આયાત એટલે કાચો માલ આપણે વિદેશમાંથી લઈએ ભારત દેશમાં ફરી પાછું અથવા ભારત દેશનું જ ઉદાહરણ લઈએ તો કે ખનીજ તેલ તો કે ક્યાં મળશે તો કે મુંબઈના હાય દરિયામાંથી તો એ ખનીજ તેલ એ કાચો માલ થયો જેને ફરી પાછું રિફાઈનરી કરીને એ ખનીજ તેલને ફરી પાછું રિલાયન્સ જામનગર જોવા મળશે કે જ્યાં રિફાઈનરી થઈ અને ફરી પાછું એ જ ખનીજ તેલ જે કાચો માલ થયો એમાંથી ફરી પાછો આપણે પેટ્રોલ ડીઝલ અને કેરોસીન પ્રાપ્ત કરી શકાય તો એને લઈ જવા માટે અને લઈ આવવા માટે અથવા ફરી પાછા તૈયાર માલને અન્ય સ્થળે પહોંચાડવા માટે જેને આપણે કહીએ આવાગમનની પરિસ્થિતિ આ આવાગમનની પરિસ્થિતિ માટે ઉત્તમ પ્રકારની સેવા જો કોઈ હોય તો એને આપણે પરિવહન સેવા તરીકે ઓળખી શકાય જે સેવાઓ કેવી હોય તો કે આંતરિક પરિવહન પણ હોય અને આંતરરાષ્ટ્રીય પણ હોય હવાઈ માર્ગ અને જળ માર્ગ આ બંને આવાગમનની સેવાઓ ઉત્તમ પૂરી પાડી શકે જેને કારણે એ પરિવહનની સેવા પણ તૃતીય પ્રવૃત્તિમાં મહત્ત્વનો હિસ્સો રહેલો છે ત્યાર પછી આવશે સંસાર સેવાઓ શબ્દો સંદેશા વિચારોની આપલે સંચાર સેવાઓ દ્વારા થાય ઉદાહરણ તરીકે શું સંચાર સેવા એટલે જે દૂર સંચાર પાઠાગળ આવશે એમાં શબ્દો હોય સંદેશો અત્યારે જે પણ આપણે વિડીયો લેક્ચર લઈ લઈ રહ્યા છે આ કઈ સેવા થઈ સંચાર સેવાઓ અહીંયાથી હું તમને જે માર્ગદર્શન આપું એ તમે એ પોતાના મોબાઈલ દ્વારા ઇન્ટરનેટ દ્વારા ટેલિફોન દ્વારા કે અન્ય ઉપગ્રહો દ્વારા કોઈ પણ સેવાઓનો વ્યાપક સ્તરે વિસ્તાર થાય આવી સેવાઓને આપણે સંચાર સેવા તરીકે ઓળખી શકીએ વ્યક્તિ મળી શકતા નથી ટેલિફોન દ્વારા કે મોબાઈલ દ્વારા વિચારોની આપલે થાય આ સંચાર સેવાઓ થઈ ટપાલનું પ્રભુત્વ વર્તમાનમાં ઘટ્યું નથી રેડિયો દૂરદર્શન દ્વારા ઘટનાઓ સમાચારો વક્તાઓના વક્તવ્યો સમગ્ર વિશ્વના શ્રોતાઓ માટે ખૂબ ઝડપથી પ્રસારિત થાય તેથી તેમને સમૂહ માધ્યમો તરીકે ઓળખી શકાય હવે સંચાર સેવા તો થાય કે જે વિચારોની આપલે થાય શબ્દોની આપલે થાય વોટ્સએપ દ્વારા આપણે મેસેજ મોકલીએ છે જેને આપણે સંદેશો કહી શકાય આવા સંચાર સેવાઓ પણ તૃતીયક સેવાનો મહત્ત્વનો હિસ્સો રહેલો હોય જેમાં ખાસ કરીને જાહેરાતો મનોરંજનના આ ઉત્તમ માધ્યમો બન્યા છે સમાચાર પત્રો વિશ્વભરના સમાચાર વાંચકો સુધી પહોંચાડે છે ઇન્ટરનેટના કારણે સંચાર સેવાઓમાં ભારે ક્રાંતિ થાય નેટ કનેક્ટ દ્વારા મતલબ કે ઇન્ટરનેટ દ્વારા મોબાઈલ દ્વારા ટેલિફોન કે અન્ય ઉપગ્રહોને કારણે સંચાર સેવાઓ ઉત્તમ પ્રકારની જોવા મળશે એ આપણે પ્રાપ્ત કરી શકીએ એને કારણે એમ કહી શકાય કે ઇન્ટરનેટ દ્વારા આખા વિશ્વને એક નાનું ગામડું બનાવી દીધું એમ કહી શકાય કે કોઈ પણ પરિસ્થિતિમાં કોઈ પણ સમાચાર વિશ્વભરના હોય આંતરરાષ્ટ્રીય હોય કે આંતરિક હોય કે અન્ય કોઈ વક્તાઓના વક્તવ્યો દ્વારા અથવા કોઈ એવી ઘટના હોય કે જે આપણે રેડિયો કે દૂરદર્શન દ્વારા પણ પ્રાપ્ત કરી શકાય તો એવી સેવાઓને કઈ સેવા કહી શકાય સંચાર સેવા ત્યાર પછી આવશે મનોરંજન સેવા ફિલ્મો ઉદાહરણ યાદ રાખજો દૂરદર્શન રેડિયો નાટક ભવાઈ બહુરૂપી સાહિત્ય સંગીત વગેરે લોકોને મનોરંજન પૂરું પાડી શકે મનોરંજન સેવાઓના માનસિક તણાવ દૂર કરી વ્યક્તિને કાર્ય કરવા સક્ષમ બનાવે છે મનોરંજન સેવાઓથી આનંદ મળે વર્તમાન સમયમાં પ્રવાસ પર્યટન દૂરદર્શન વગેરે મનોરંજનના મુખ્ય માધ્યમ ગણી શકાય આ મનોરંજન સેવા એટલે શું તો કે વ્યક્તિ જેને આપણે કહીએ ને કે ફ્રેશ થવું હોય તો આપણે શું કરીએ તો ટીવી જોવા બેસીએ કોઈ સમાચાર જુએ અને કોઈ સિરિયલ જુએ તો આ શું થયું જે વ્યક્તિને જેમાં રસ રુચિ કે અભિરુચિ હોય એ દ્વારા વ્યક્તિ પોતે મનોરંજન પ્રાપ્ત કરી શકે તો એ કોના દ્વારા પ્રાપ્ત કરી શકે તો કે સાહિત્ય દ્વારા પ્રાપ્ત કરી શકાય ફિલ્મ દ્વારા દૂરદર્શન દ્વારા રેડિયો દ્વારા નાટક સાંભળીને ભવાઈ જોઈએ બહુરૂપી હોય સાહિત્ય વાંચન જે સાહિત્યના શોખ હોય વાંચનના શોખ હોય એ સાહિત્યનું વાંચન કરે તો એ કોઈ ના કોઈ વ્યક્તિ પોતાના રસ આધારિત એ સેવાનો ઉપયોગ કરી શકે જેને આપણે મનોરંજન સેવા તરીકે ઓળખી શકાય ત્યાર પછી આવશે વાણિજ્ય સેવા જેમાં જાહેર ખબર વકીલો દ્વારા અપાતી કાયદાકીય સલાહ બેંકોની સેવાઓ જનસંપર્ક સેવા કર્મચારીઓના કૌશલ્ય વિકસાવવા અપાતું શિક્ષણ નાણાકીય વ્યવહારોના જાણકારો અને સલાહકારો હિસાબનિશો કારકુન વગેરેની સેવાઓને ઉત્પાદન કાર્યના વિકાસમાં મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં ખૂબ મદદરૂપ થાય જેને આપણે વાણિજ્ય સેવા તરીકે ઓળખી શકાય જાહેર ખબરો દ્વારા પોતાના ઉત્પાદનોનો પ્રચાર સહેલાઈથી કરી શકાય જાહેર ખબરો પોતાનું વિસ્તૃત નેટવર્ક ધરાવે છે તેના દ્વારા ઉત્પાદિત માલની માહિતી ગુણવત્તા અને વિશેષતાઓ ઉપભોક્તા સુધી પહોંચાડી શકાય વાણિજ્ય સેવાએ પણ આર્થિક પ્રવૃત્તિ સાથે આવક મેળવવા માટે જોડાયેલી ઉત્તમ પ્રકારની સેવા હોય તેમાં ખાસ કરીને જાહેરાતો આપી ખબર જાહેરાત દ્વારા લોકોની જાગૃતિ થાય જેની ગુણવત્તા કેવી છે એ જાહેરાત આપી શકે અને એ જાહેરાત દ્વારા અપાતી કોઈ પણ સેવા અથવા કોઈ વકીલ દ્વારા અપાતી કાયદાકીય સલાહ હોય બેન્કોની કોઈ સુવિધાઓ હોય અથવા એની સેવાઓ હોય હજી પણ હાલના સંદર્ભમાં આપણે કોઈ પણ બેંકની માહિતી આપણી પાસે ન હોય તો બેંકના કર્મચારી એ આપણને સંપૂર્ણ માહિતી ફોન દ્વારા પણ આપી શકે શક્ય હોય તો કોઈ સંસ્થા ખાનગી સંસ્થા હોય તેમાં મુલાકાત લે મુલાકાત દ્વારા પ્રત્યક્ષ કે પરોક્ષ માહિતીની પણ સેવાઓ આપી શકે તો એને આપણે વાણિજ્ય સેવા તરીકે ઓળખી શકાય ત્યાર પછી આવશે સ્વાસ્થ્ય અને શિક્ષણ સેવા સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ રાજ્ય સરકારો અને કેન્દ્ર સરકારના પ્રજાના કલ્યાણ માટેની વિવિધ પ્રકારની સેવાઓ પૂરી પાડે છે પરિવહન સંદેશા વ્યવહાર આ ઉદાહરણ તો યાદ રાખજો જ એકને એક વારંવાર આવશે બંને પાઠમાં વેપાર મનોરંજન સડક નિર્માણ શિક્ષણ સિંચાઈ યોજનાઓ ઉર્જા ઉત્પાદન સ્વાસ્થ્ય વગેરે ક્ષેત્રોની વિશાળ સેવાઓ નાગરિકોને પૂરી પાડી તેઓના સર્વાંગી વિકાસમાં મદદ કરે છે ઉપરાંત સર્વાંગી વિકાસમાં યાદ રાખજો કોઈ પણ સેવા પરિવહન હોય સંદેશા વ્યવહાર હોય વેપાર હોય સડક માર્ગ હોય શિક્ષણ હોય જેના દ્વારા વ્યક્તિનો સર્વાંગી વિકાસ થાય જે સ્વાસ્થ્ય અને શિક્ષણ સેવાનું ઉત્તમ કાર્ય ગણી શકાય ઉપરાંત સામાજિક સાંસ્કૃતિક વગેરે ક્ષેત્રોની સેવા આપવામાં આવે ખાનગી અર્ધ સરકારી સરકારી તંત્ર દ્વારા શાળાઓ મહાશાળાઓ અને વિશ્વવિદ્યાલયોનું સંચાલન થાય છે જેથી સાક્ષરતાનું પ્રમાણ વધે છે ઉપરાંત જો અહીંયા ખાનગી અર્ધ સરકારી કે સરકારી તંત્ર દ્વારા પણ શાળા મહાશાળા વિશ્વવિદ્યાલયનું સંચાલન થાય એનું કારણ શું તો કે કોઈ પણ સેવા સાથે તમે જોડાયેલા હોય અથવા જો તમારા વ્યવસાયમાં સેવાનું બળ પ્રભુત્વ ધરાવતું હોય તો એનું કારણ તમારી પાસે રહેલું એજ્યુકેશન છે જો શિક્ષણ મેળવેલું હોય અને તમે સેવા કરતા હોય અને શિક્ષણ ન મેળવેલું હોય અને એ વ્યક્તિ સેવા આપે એ બંનેમાં ખૂબ તફાવત હોય એટલે કે જે વ્યક્તિ નિષ્ઠાપૂર્વક કાર્ય કરે છે અથવા પોતાની ફરજ બજાવે છે તો એમાં સેવાનો હેતુ સંકળાયેલો હોય કારણ કે એને આવક તો મળે છે માત્ર સેવા કરતા નથી એક શિક્ષક એક વકીલ કે એક ડૉક્ટર પોતાના વ્યવસાય સાથે જોડાયેલો હોય પણ એને સંપૂર્ણ આવક મળે છે અને આવક સાથે જો એમાં નિષ્ઠા હોય વ્યક્તિનો સર્વાંગી વિકાસ કરવાની એનામાં વૃત્તિ હોય તો એ વ્યક્તિ સંપૂર્ણ રીતે સામેની વ્યક્તિનો સર્વાંગી વિકાસ કરે એવા પ્રયત્ન વારંવાર કરતા હોય એનું કારણ કે એની પાછળ એની પાસે શિક્ષણ છે આ શિક્ષણને કારણે પણ સાક્ષરતાનું પ્રમાણ વધે સેવાકીય ભાવ વધે આ ઉપરાંત દવાખાના આરોગ્ય કેન્દ્રો અને હોસ્પિટલો દ્વારા લોકોને સ્વાસ્થ્ય પ્રાપ્ત કરી શકાય ત્યાર પછી આવશે સમાજ કલ્યાણ સેવાઓ મહિલા મંડળો આજે દરેક પ્રકારના મહિલા મંડળો જ્ઞાતિ મંડળો સંગઠનો જેને કહી શકાય યુવા મંડળો જુદા જુદા પક્ષોના પોતાના સંગઠનો પણ લોકોને સામાજિક અને આર્થિક ક્ષેત્રની સેવાઓ આપે છે સામાજિક પ્રવૃત્તિ દ્વારા બાળ ચિકિત્સા બેટી બચાવો ખાસ આધુનિક સમયમાં ખૂબ કોઈ પણ નાટક દ્વારા શેરી નાટક દ્વારા અથવા શાળા મહાશાળામાં જઈને પણ લોકો આવા અનેક પ્રકારની પ્રવૃત્તિ દ્વારા જે સાંસ્કૃતિક પ્રવૃત્તિ કહી શકાય આવી સામાજિક કે સાંસ્કૃતિક પ્રવૃત્તિ દ્વારા પણ લોકોને જાગૃત કરી શકાય અને સમાજ કલ્યાણની સેવાઓ આપી શકાય તો એમાં શું કરી શકાય તો કે આજના સંદર્ભમાં બેટી બચાવો પાણી બચાવો પર્યાવરણ જાળવો તો ગ્લોબલ વોર્મિંગ થાય કોરોના જેવી મહામારીનું નિર્માણ થવાનું કારણ છે પ્રાકૃતિક સંપત્તિ આપણે સંપૂર્ણ ખલાસ કરી દીધી પૃથ્વી પાસે જેટલી સ ખનિજ સંપત્તિ છે એ વ્યક્તિ પોતાના આવકમાં વધારેમાં વધારો થાય જેને કારણે આર્થિક સદ્ધર બનવા માટે અને પોતાના સર્વાંગી વિકાસ કરવા માટે પણ વ્યક્તિ પર્યાવરણને ખૂબ ઉપયોગ કરે છે તો એને પર્યાવરણ જાળવવું એના માટેના સુવિચારો આપવા જાગૃતિ ફેલાવવા માટે અનેક પ્રકારના નાટકો અનેક પ્રકારના મંડળો દ્વારા અથવા યુવા મંડળ દ્વારા લોકોને સમજ આપે અને એ સમજને કારણે લોકોની જરૂરિયાત પૂરતું જ એ પર્યાવરણ પાણી અને વ્યક્તિ પોતાની પ્રવૃત્તિ સાથે જોડાય અને આ સેવા આપી શકે સ્ત્રી સશક્તિકરણ મહિલાઓનો મોભો વગેરે પ્રકારની ઝુંબેશો ચલાવી સામાજિક જાગૃતિ અને નવી ચેતનાના પ્રાણ લોકોમાં પૂરે છે આવા સમાજ ઉપયોગી મંડળો દ્વારા સમાજ કલ્યાણ માટેની સેવાઓ પ્રાપ્ત થાય અહીંયા સ્ત્રી સશક્તિકરણ મહિલાઓનો મોભો સ્વાભાવિક છે સંપૂર્ણ આધાર એક આદર્શ સમાજનું નિર્માણ કરવા માટે મહિલા જ ખૂબ મહત્ત્વનું પરિબળ છે અને એ વ્યક્તિ મહિલા સ્ત્રી સશક્તિકરણના અનેક કાર્યક્રમો સરકાર દ્વારા પણ આપવામાં આવે છે આવા અલગ યુવા મંડળો દ્વારા કે જ્ઞાતિ મંડળો દ્વારા કે સંગઠનો દ્વારા પણ વ્યક્તિને નારી તું નારાયણી સ્ત્રીનું પૂજન જ લક્ષ્મીનું પૂજન ગણી શકાય શકાય એમ કહી તો સ્ત્રી સશક્તિકરણ પણ તૃતીય પ્રવૃત્તિની એક મહત્વની સેવા થઈ ત્યાર પછી આવશે નાણાકીય બચતો માટેની સેવાઓ નાણાકીય બચતોમાં જાહેર ક્ષેત્ર ખાનગી ક્ષેત્ર ને સહકારી ક્ષેત્રની બેંકો ત્રણ શબ્દ યાદ રાખજો લોકોની નાણાકીય બચતો સાચવી લોકોને આર્થિક લાભ પૂરો પાડે છે બેન્કો વ્યાપાર ઉદ્યોગ ક્ષેત્રોને નાણાકીય વ્યવહાર જાળવવા સહાયક બને વીમા ક્ષેત્રે કામ કરતી સંસ્થાઓ વ્યક્તિના જીવન અને જાનમાનને વીમા કોચ પૂરો પાડી શકે દેશની ટપાલ કચેરીઓ પણ લોકોને પોતાની બચતો વધારવા માટે પ્રોત્સાહન આપે છે અલગ પ્રકારની પ્રવૃત્તિઓ આપી શકાય જેને નાણાકીય બચત માટેની સેવાઓ આપી શકાય આ રીતે તૃતીય પ્રવૃત્તિઓમાં લોકોને વિશેષ પ્રકારની સેવાઓ પૂરી પાડી શકાય ફરીથી ખૂબ મહત્ત્વનો પ્રશ્ન છે કે તૃતીય પ્રવૃત્તિઓમાં સેવાના મુખ્ય વિભાગો કેટલા અને એ વિભાગોમાં ફરીથી યાદ કરજો વ્યાપાર વિષયક સેવાઓ પરિવહન સેવા સંચાર સેવા મનોરંજન સેવા વાણિજ્ય સેવા સ્વાસ્થ્ય અને શિક્ષણ સેવા સમાજ કલ્યાણ સેવા અને ત્યાર પછી આવશે નાણાકીય બચતો માટેની સેવા હવે જાપાન જર્મની વગેરે દેશો પોતાના દેશમાં આવેલા કારખાનામાં જ વિશ્વના બજારો માટેની ચીજ વસ્તુઓ બનાવે છે છતાં આ દેશોમાં પણ ઉત્પાદન પ્રવૃત્તિ દ્વારા પ્રાપ્ત થતી રોજગારી ઘટવા લાગી છે સફળ ઉદ્યોગિક ગૃહોમાં પણ આવી અસરો જોવા મળે છે એનું ઉદાહરણ જોઈએ તો ઓગણીસો પચાસ સાઠના દશકામાં આ પ્રકારની રોજગારીમાં મંદી યુએસએના ન્યૂ લેન્ડ ન્યૂ ઇંગ્લેન્ડમાં આવી હતી ક્યારે ઓગણીસો પચાસ સાઠમાં તે પછી ઓગણીસો સિત્તેરમાં ઉત્પાદકમાં મંદી આવી જતાં મધ્ય એટલાન્ટિકના વર્જિનિયા મેરીલેન્ડ ડેલાવર યાદ રાખજો રાજ્યોમાં પણ રોજગારી ઘટતા અનેક કારીગરો બેકાર બન્યા હતા જેથી તૃતીય પ્રકારની સેવાઓની પ્રવૃત્તિઓ વિકસિત થઈ ગઈ અહીંયા પાછળ કોષ્ટક સરસ મજાનું પુસ્તકમાં આપેલું છે એ કોષ્ટક દ્વારા તમે આ એક જ પેજ તૈયાર કરશો તો પાઠ નંબર ચાર સંપૂર્ણ તૈયાર થશે કોઈ ન કોઈ રીતે પૂછે તો એ કોષ્ટક દ્વારા પણ તમે આપી શકો તો સેવાઓના મુખ્ય વિભાગ કેટલા એ સેવાઓના પ્રકાર પછીના વિભાગો એક તૃતીયક પ્રવૃત્તિ ચતુર્થક પ્રવૃત્તિ અને પંચમ પ્રવૃત્તિ એમાં તૃતીયક પ્રવૃત્તિ સાથે જોડાયેલી પ્રવૃત્તિ કઈ કઈ મુખ્ય કઈ તો કે વ્યાપાર વ્યાપાર સાથે તો કે જથ્થાબંધ વ્યાપાર હોય છૂટક વ્યાપાર હોય અને સૌંદર્ય પ્રસાધન હોય એ વ્યાપાર થયું અને ચોથું આવશે સમારકામને લગતી સેવાઓ ત્યાર પછી વાણિજ્ય સેવાઓ કઈ આપણે અહીંયા પોઈન્ટ બધા જોઈએ વાણિજ્ય સેવા પરિવહન સંચાર સેવા તો એના પણ પેટા વિભાગ છે વાણિજ્ય સેવામાં કોનો સમાવેશ થાય તો કે જાહેર ખબર કાયદાકીય સેવા લોકસંપર્ક સેવા પરામર્શન સેવાઓ વગેરે પરિવહન અને સંચાર સેવામાં કોનો તો કે રેલવે સડક રેલવે સેવા સડક માર્ગ સેવા જહાજ અને વિમાન લગતી સેવાઓ સંચાર સેવાઓ તો ફરી પાછું સંચાર સેવામાં એટલે તો કે દૂરસંચાર એમાં તો કે તાર ટપાલ સેવા દૂરસંચાર સેવાઓ મોબાઈલ ટેલિફોન ઇન્ટરનેટ વગેરે આ થાય પરિવહન અને સંચાર સેવા ત્યાર પછી મનોરંજન સેવા તો મનોરંજન સેવામાં કોનો સમાવેશ થાય દૂરદર્શનના કાર્યક્રમો રેડિયો કાર્યક્રમ ફિલ્મ સાહિત્ય સેવાઓ સમાચાર પત્રો અને સામાયિકો તો વહીવટી સેવામાં કોનો સમાવેશ થાય તો કે સ્થાનિક રાજ્યો અને કેન્દ્રની વહીવટી સેવા હોઈ શકે અધિકાર વર્ગની સેવાઓ હોઈ શકે પોલીસ પોલીસ દ્વારા અપાતી સેવા અને લશ્કર દ્વારા અપાતી સેવા આ કઈ પ્રવૃત્તિ થાય તૃતીયક પ્રવૃત્તિ જે અહીંયા આપણે અગાઉ પણ જોયું કે તૃતીયક પ્રવૃત્તિઓમાં સેવાના મુખ્ય વિભાગ જણાવો એ કોઈને કોઈ રીતે પૂછાય તો સંપૂર્ણ રીતે તમે લખી શકો ત્યાર પછી ચતુર્થક પ્રવૃત્તિ એટલે શું તો કે માહિતી આધારિત સેવાઓ એક બે સંશોધન અને વિકાસ આધારિત સેવાઓ જેને ચતુર્થક પ્રવૃત્તિ કહી શકાય ત્રીજા પોઈન્ટમાં અન્ય સેવાઓ છે એ નીચે આપેલું છે બેન્કો વીમા સરકારી સંગઠનો દ્વારા પાતી સેવા બિન સરકારી સંગઠનો દ્વારા પાતી સેવા ગ્રામ્ય વિકાસની સેવા સામાજિક વિકાસ માટેની સેવા અન્ય સેવાઓ થઈ ત્યાર પછી આવશે પંચમ પ્રવૃત્તિ અહીંયા ચતુર્થક પ્રવૃત્તિમાં બે જ વિભાગ આવશે પંચમ પ્રવૃત્તિમાં અહીંયા આપેલા છે ચાર એક નિષ્ણાતો દ્વારા નિર્ણય નિર્ધારકો દ્વારા સલાહકારો દ્વારા અને નીતિ નિર્ધારકો આ થયું સંપૂર્ણ રીતે કહી શકાય ટૂંકમાં કે સેવાઓના મુખ્ય વિભાગ જણાવો તો સેવાઓના મુખ્ય વિભાગ કેટલા થયા ત્રણ કયા કયા તૃતીય સેવાઓ અથવા પ્રવૃત્તિઓ ચતુર્થક પ્રવૃત્તિઓ અથવા સેવાઓ અને પંચમ પ્રવૃત્તિઓ તો હવે તૃતીય પ્રવૃત્તિ એટલે શું એની વ્યાખ્યા તૃતીયક પ્રવૃત્તિઓ સેવાના મુખ્ય વિભાગો અને એ વિભાગો સાથે એના મુખ્ય પ્રવૃત્તિઓ અહીંયા કોષ્ટક દ્વારા પણ એ જ ફરીથી એ જ રિપિટેશન પોઈન્ટ થયા તો એ પોઈન્ટ પણ યાદ રાખજો છે હવે ચતુર્થક પ્રવૃત્તિ એટલે શું ચતુર્થક પ્રવૃત્તિઓમાં માનવીની વિશિષ્ટ પ્રકારની સેવાઓ થાય કે જેનો સમાવેશ થાય ચતુર્થક શબ્દનું તાત્પર્ય એટલે કે એનો અર્થ શું થાય તો કે તેનો સંબંધ ઉચ્ચ બૌદ્ધિક વ્યવસાય સાથે છે જેનું કાર્ય ચિંતન સંશોધન વિકાસ માટે નવા વિચારો આપવાનો છે વિશ્વના ઓછા લોકો ચતુર્થક પ્રવૃત્તિમાં જોડાયેલા છે કારણ કે ચતુર્થક પ્રવૃત્તિ એ બૌદ્ધિક શબ્દ સાથે ચિંતન સાથે એટલે કે બૌદ્ધિક વ્યવસાય છે બૌદ્ધિક વ્યવસાય દરેક પાસે બૌદ્ધિક લેવલ ઘણાને ઓછું હોય ઘણાને વધારે હોય મીડિયમ હોય તો એમાં ચિંતન સંશોધન કરનાર વ્યક્તિ હોય જે વિકાસ માટે નવા વિચારો આપવાનું કાર્ય હોય ને ચતુર્થક પ્રવૃત્તિ કહી શકાય એટલે એવી ચતુર્થક પ્રવૃત્તિમાં જોડાયેલા લોકો ઓછા હોય શકે વિકસિત દેશોમાં તેનું પ્રમાણ વધારે હોય એને કારણે જે વિકસિત થયું હોય આ પ્રવૃત્તિ સાથે જોડાયેલા લોકોની વિશિષ્ટતા એ છે કે તેઓ ઊંચું વેતન અને ઊંચો હોદ્દો પ્રાપ્ત કરવા ખૂબ જ ગતિશીલ હોય વધુ વેતનવાળી નોકરી ન કોઈ સ્વરૂપે માહિતી સંગ્રહ પ્રક્રિયા અને પ્રસારણથી જોડાયેલી હોય વધુ વેતનવાળી પ્રક્રિયા વધુ વેતનવાળી નોકરી અને ન કોઈ સ્વરૂપે કારણ કે માહિતી સંગ્રહની પ્રક્રિયા બૌદ્ધિક કક્ષા સાથે જોડાયેલી હોય એટલે એ ઉત્તમ નોકરી સાથે જોડાયેલો વર્ગ જે ચતુર્થક પ્રવૃત્તિમાં ગણી શકાય કોમ્પ્યુટર અને ઇન્ટરનેટના કારણે આ પ્રવૃત્તિ સાથે જોડાયેલા લોકોની કાર્યક્ષમતામાં ખૂબ વધારો થયો ઇન્ફોર્મેશન ટેકનોલોજીના સંદર્ભમાં અથવા ક્ષેત્રોમાં ક્રાંતિકારી પરિવર્તન થવાને કારણે જ્ઞાન આધારિત ઉદ્યોગો માહિતી સાથે જોડાયેલી સેવાઓ અને વિશિષ્ટ ક્ષેત્રોમાં સંશોધન સેવાઓ અપાયેલી હોય જેને આપણે તૃતીય સોરી ચતુર્થક પ્રવૃત્તિ તરીકે ઓળખી શકાય હવે અહીંયા ઉદાહરણ આપેલું છે ઇન્ફોર્મેશન ટેકનોલોજી સાથે જોડાયેલી કે જેને આપણે ક્રાંતિકારી પરિવર્તન થવાને કારણે જ્ઞાન આધારિત ઉદ્યોગોનું નિર્માણ થાય માહિતી સાથે જોડાયેલી સેવાઓનું નિર્માણ થાય કે જેને ટૂંકમાં કહી શકાય કે વિશિષ્ટ ક્ષેત્રો સાથે અપાતી સેવાઓ જેને આપણે ચતુર્થક પ્રવૃત્તિ તરીકે ઓળખી શકાય તો ઇન્ફોર્મેશન ટેકનોલોજી એટલે શું ટૂંકનો પૂછી શકે ઇન્ફોર્મેશન ટેકનોલોજી એટલે શું એની વ્યાખ્યા એમ પણ પૂછી શકે ટૂંક પૂછી શકે એટલે મહત્વનો પોઈન્ટ છે ઇન્ફોર્મેશન ટેકનોલોજી ઇન્ફોર્મેશન ટેકનોલોજી એટલે માહિતીના સંયોજન પ્રોસેસિંગ માહિતીનો મોટા પાયે સંગ્રહ અને પ્રસારણમાં સહાયભૂત થતાં સાધનો કોઈ પણ માહિતી ઇન્ફોર્મેશન ટેકનોલોજી સાથે જોડાયેલી હોય તો માહિતીનું સંયોજન પ્રોસેસિંગ માહિતીના મોટા પાયે સંગ્રહ અને પ્રસારણમાં સહાયભૂત થતા તમામ સાધનોને ઇન્ફોર્મેશન ટેકનોલોજી તરીકે ઓળખી શકાય તેનો ઝડપી વિકાસ દૂરસંચાર ઉપગ્રહોને આભારી છે તે ઘણા પ્રકારના તકનીકીનું સંયુક્ત સ્વરૂપ છે તેમાં સૂક્ષ્મ ઇલેક્ટ્રોનિક્સ કોમ્પ્યુટર યાદ રાખજો સંદેશાવ્યવહાર પ્રસારણ ઓપ્ટિક ઇલેક્ટ્રોનિક્સનો સમાવેશ થાય આ પ્રણાલીના ઉપયોગથી ટેકનોલોજીમાં નવા ક્ષેત્રનો વિકાસ થયો આ ઉપયોગ શેમાં થાય તો કે વ્યાપાર ચિકિત્સા પરિવહન અંતરિક્ષ વિમાન શિક્ષણ ઉદ્યોગો બેન્કો મોટા ઔદ્યોગિક ક્ષેત્રો સરકારી કચેરીઓ વગેરેને વિવિધ ક્ષેત્રોમાં થયો હોય માહિતી સંસાધન અને સંદેશા વ્યવહાર અને ટેકનોલોજી પરિવર્તનનું કેન્દ્ર બિંદુ છે વર્તમાન ટેકનોલોજી ક્રાંતિની મુખ્ય વિશેષતા કઈ તો કે જ્ઞાનનું ઉત્પાદન કરવું નિષ્પાદન માહિતી સંસાધનની યુક્તિઓમાં જ્ઞાન અને માહિતીની પ્રક્રિયાની વેચણી કરવી ઇન્ફોર્મેશન ટેકનોલોજીના વિકાસને આધારે પર્સનલ કોમ્પ્યુટર્સ ઇન્ટરનેટ અને સેલ્યુલર ફોનનો આવિષ્કાર થયો છે આ પ્રકારની પ્રણાલીના આગમનને કારણે શું થાય તો કે ઔદ્યોગિક સમાજમાં યંત્ર વિષયક તકનીકીમાં ધરમૂળ ફેરફારો મૂળભૂત સંપૂર્ણ ફેરફારો જેને કહી શકાય એવો થયો તેના સ્વરૂપે વર્તમાન આર્થિક પ્રવૃત્તિમાં મુખ્યત્વે અપ્રત્યક્ષ ઉત્પાદનોથી પ્રભાવિત થાય તેની ઉત્પાદન પ્રક્રિયામાં ત્રણ શબ્દો મહત્ત્વના છે જ્ઞાન માહિતી અને પ્રત્યાયન એ વધુ અગત્યના છે ચતુર્થક પ્રવૃત્તિ સાથે જોડાયેલા ઇન્ફોર્મેશન ટેકનોલોજી એ ટૂંક માટે તૈયાર કરજો વિજ્ઞાન અને ટેકનોલોજી પર આધારિત ઔદ્યોગિક સંકુલોમાં નોંધપાત્ર વૃદ્ધિ થઈ સ્વાભાવિક છે આધુનિક સમયમાં યુરોપમાં અઢારમી સદીમાં ઔદ્યોગિક ક્રાંતિ થાય જેને કારણે ધીમે ધીમે વિજ્ઞાન અને ટેકનોલોજી આધારિત ઔદ્યોગિક સંકુલોમાં પણ વિકાસ થયો જે બૌદ્ધિક વ્યવસાય સાથે જોડાયેલો હોય જેને આપણે ચતુર્થક પ્રવૃત્તિ કહીએ ઇન્ફોર્મેશન ટેકનોલોજીને બીજા અર્થમાં શું કહેવાય તો કે માહિતી ના સંદર્ભે ઘણા વિકસિત ખૂબ મહત્ત્વનો પ્રશ્ન છે ઇન્ફોર્મેશન ટેકનોલોજી એટલે શું અન્ડરલાઇન કરજો ખૂબ મહત્ત્વનો છે ઇન્ફોર્મેશન ટેકનોલોજી એટલે કે માહિતી તકનીકી ઘણીવાર એમ પણ પૂછાય કે માહિતી તકનીકી એટલે શું તો એનો મતલબ ઇન્ફોર્મેશન ટેકનોલોજી સંદર્ભે ઘણા વિકસિત ઉદ્યોગ ઉદ્યોગગૃહોનું એક સંકુલ એટલે સિલિકોન વેલી મેસેચયુ ચેટ સિલિકોન વેલી એટલે શું એમ પણ પૂછી શકે ઇન્ફોર્મેશન ટેકનોલોજી એ પણ મહત્ત્વનો છે યુએસએના બોસ્ટન શહેરોના નામ આપો કાર્યરત સંસ્થાના નામ આપો એમ પૂછી શકે તો બોસ્ટન અને કેલિફોર્નિયામાં સિલિકોન વેલી પ્રકારના ઔદ્યોગિક સંકુલો કાર્યરત છે તેને વિજ્ઞાન અને ટેકનોલોજીના પાર્ક તરીકે પણ ઓળખી શકાય વિજ્ઞાન અને ટેકનોલોજી પાર્ક એટલે શું સિલિકોન વેલી એટલે શું અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી એટલે શું ભારતમાં બેંગલુરુ ગાંધીનગર અમદાવાદ હૈદરાબાદ હૈદરાબાદ સોરી અમદાવાદ નહીં આવે પુણે વગેરે શહેરોમાં આઈટી ક્ષેત્રોમાં સંકુલો કાર્યરત છે આઈટીના ઉપયોગથી જીનેટિક એન્જિનિયરના નવા ક્ષેત્રોનો પણ વિકાસ થયો માહિતી પ્રત્યાયન અને જ્ઞાન આધારિત અન્ય મહત્વના ઉપકરણો પણ અહીંયા ચતુર્થક પ્રવૃત્તિમાં સમાવેશ થઈ શકે ત્યાર પછી એ નામ આપેલા છે અનેક માહિતી પ્રધાન આર્થિક પ્રવૃત્તિઓ કરવામાં આવે અનેક કંપનીઓ દ્વારા પછી બેંક હોય વીમા કંપની હોય કે કોઈ પણ હોય એમાં ખાસ કરીને યુકે ચીન જર્મની અને જાપાનમાં ઇન્ટરનેટ દ્વારા આર્થિક પ્રવૃત્તિઓનો વિકાસ પણ ખૂબ ઝડપથી થઈ રહ્યો છે માહિતી અંકાત્મક થઈ જતાં અંકિત થાય મુદ્રિત જેને કહી શકાય એવા સંદેશા વ્યવહારમાં ઇન્ટરનેટ ખૂબ ઉપયોગી સાબિત થયું ઇન્ટરનેટના કારણે અધિકારીઓ પોતાના નોકરીઓના સ્થળેથી દૂર રહીને અથવા પોતાના ઘરમાં બેસીને પણ અહીંયા કાર્ય કરી શકે જેમાં ઉદાહરણો આપેલા છે બેંક પોતાની મૂડી ખૂબ જ ઓછા સમયમાં સ્થળાંતર કરી શકે પાસપોર્ટ સરકારી વેરાની નોંધ ટેલિફોન સેવા ગુનાઓ અંગેની માહિતી ચિકિત્સા રિપોર્ટમાં ઇન્ટરનેટનો ઉપયોગ થવાથી માહિતીનું પ્રસારણ ઝડપથી બન્યું છે વિશિષ્ટ જ્ઞાન પર આધારિત ઉદ્યોગોના વિકાસ થયો છે આવા અનેક ઇલેક્ટ્રોનિક્સ માધ્યમોને લગતી સંસાધનોની પ્રવૃત્તિ વધવા લાગી દિવસે દિવસે માહિતી ઉત્પાદકો પ્રસારણ સાથે સંકળાયેલા માનવ સંસાધન માટે શિક્ષણ અને પ્રશિક્ષણની વિશેષ સુવિધાઓ પણ પ્રસ્થાપિત થઈ દૈનિક જીવનમાં ઇલેક્ટ્રોનિક સાધનોનો પણ બહોળા પ્રમાણમાં ઉપયોગ થયો આવી પ્રવૃત્તિ એટલે ઇન્ફોર્મેશન ટેકનોલોજી સાથે જોડાયેલી પ્રવૃત્તિ ચતુર્થક પ્રવૃત્તિઓના કારણે વિકસિત દેશોની આર્થિક વ્યવસ્થા પણ ખૂબ વ્યાપક બની ગઈ સેવા ક્ષેત્રોમાં રોજગારીની તકો પ્રાપ્ત કરવી જેમાં મહિલાઓ પણ આ પ્રકારની પ્રવૃત્તિમાં જોડાયેલી છે અનેક વિકસિત રાષ્ટ્રો વિદેશી ગ્રાહકોને સેવાઓનું વેચાણ કરીને વધુ કમાણી કરી રહ્યા છે આંતરરાષ્ટ્રીય વ્યાપારમાં તેનો ફાળો કેટલા ટકા છે વિકલ્પમાં પૂછી શકે વીસ ટકા ફાળો મહત્ત્વનો છે વિશ્વના શહેરો વધુ ઝડપથી વિકસિત થઈ રહ્યા છે કયા કયા શહેરો તો કે લંડન ન્યૂયોર્ક ટોકિયા આ પ્રકારના મહાનગરો બન્યા આ સિવાય પેરિસ ટોરેન્ટો લોસ એન્જિલિસ ઓસાકા મુંબઈ હોંગકોંગ સિંગાપોર આવા અનેક આંતરરાષ્ટ્રીય અર્થવ્યવસ્થામાં મહત્વના સ્થાને જોવા મળે છે એમાં ખાસ અન્ડરલાઈન કરજો લંડન ન્યૂયોર્ક અને ટોક્યો આ ત્રણેય શહેરો માહિતી પર આધારિત અર્થવ્યવસ્થાના કેન્દ્રીય સ્થળો બન્યા છે આધુનિક સંદેશાવ્યવહાર અને પરિવહન ક્ષેત્રોના કારણે ચતુર્થક પ્રવૃત્તિઓનો વિસ્તાર સમગ્ર વિશ્વમાં ફેલાયેલો છે નાણાંને લગતી સેવા વીમો માહિતી જોડાણ માહિતી સંગ્રહ માહિતી સેવાઓની વ્યવસ્થા સંશોધન વૈજ્ઞાનિકો દ્વારા નવી વસ્તુઓનું નિર્માણ જૂની પ્રણાલીઓમાં પરિવર્તન આ પ્રકારની પ્રવૃત્તિ જેને આપણે ચતુર્થક પ્રવૃત્તિ તરીકે ઓળખી શકાય તો ફરીથી યાદ રાખજો ત્રણે સેવાઓ એ સેવાઓ સાથે જોડાયેલી અનેક બાબતો અને એની સાથે છેલ્લો મુદ્દો કે પંચમ પ્રવૃત્તિ એટલે શું પંચમ પ્રવૃત્તિ એ ખૂબ મહત્વની પ્રવૃત્તિ ઉચ્ચતર ઉચ્ચતમ સ્તર એટલે કે કક્ષાના નિર્ણાયકો જેને નીતિ નિર્ધારકો નો પંચમ પ્રવૃત્તિમાં સમાવેશ થાય આમાં જ્ઞાન આધારિત ઉદ્યોગો જેમાં સામાન્ય રીતે ચતુર્થક સેવાઓથી જોડાયેલા હોય તેમનો પણ સમાવેશ કરવામાં આવે આ પ્રકારની ચતુર્થક પ્રવૃત્તિ અને પંચમ પ્રવૃત્તિઓ વચ્ચે સૂક્ષ્મ તફાવત છે જુઓ પ્રાથમિક પ્રવૃત્તિ એટલે શું આપણે જોયું શિકાર કરવો જંગલને પેદાશ એકઠી કરવી પશુપાલન ખેતી આ પ્રાથમિક પ્રવૃત્તિ થઈ પ્રાથમિક પ્રવૃત્તિ દ્વિતીયક પ્રવૃત્તિમાં તે પાયાની અને મહત્ત્વની છે એમ દ્વિતીયક પ્રવૃત્તિ તૃતીય પ્રવૃત્તિ માટે પાયાની અને મહત્વની પ્રવૃત્તિ છે એ જ પ્રમાણે ચતુર્થક પ્રવૃત્તિ પંચમ પ્રવૃત્તિથી ખૂબ નજીકની પ્રવૃત્તિ થાય કારણ કે ચતુર્થક પ્રવૃત્તિમાં બૌદ્ધિક કક્ષા સાથે જોડાયેલો વર્ગ છે તો અહીંયા પણ નીતિ નિર્ધારકો હોય કાયદાકીય રીતે જ્ઞાન આધારિત જે વ્યક્તિ નીતિ મતા ખાસ કરીને જેને આપણે નીતિ નિર્ધારકો કહીએ નિષ્ણાતો ઉચ્ચ કક્ષાના નિર્ણાયકો જે લઈ શકે એ પ્રવૃત્તિમાં જોડાયેલો વર્ગ હોય ને પંચમ પ્રવૃત્તિ તરીકે ઓળખી શકાય આવી વર્તમાન વિચારો વિચારધારા આપવી તેમનું પુનઃગઠન કરવું વ્યાખ્યા કરવી માહિતીની વ્યાખ્યા કરવી નવા પ્રયોગો નવીનતમ પ્રૌદ્યોગિક માહિતી અતિ આધુનિક સંશોધન કાર્યો નૂતન દ્રષ્ટિકોણથી કોઈપણ પ્રક્રિયાનું મૂલ્યાંકન કરવું એને આપણે પંચમ પ્રવૃત્તિ તરીકે ઓળખી શકાય આવી સેવાઓમાં ખાસ કરીને કોનો સમાવેશ થાય તો કે એમાં ખાસ અહીંયા આપેલું છે વ્યવહારિક નિર્ણયો કરનારા સુજ્ઞ નિર્ણય નિર્ધારકો ઉદ્યોગો શાસન વ્યવસ્થા સંબંધિત ક્ષેત્રો સામાજિક આર્થિક વેપાર વાણિજ્ય વિદેશી નીતિ અદ્યતન ટેકનોલોજી ક્ષેત્રના સલાહકારો કે જેઓ ખૂબ જ ઊંચું વેતન પ્રાપ્ત કરે છે તેમને પંચમ પ્રકારની પ્રવૃત્તિ સાથે જોડાયેલા ગણી શકાય આવી ઉત્તમ પ્રકારની અર્થવ્યવસ્થા સ્થાપવામાં આ પંચમ પ્રવૃત્તિની ખૂબ મહત્ત્વનો ભાગ ભજવે છે તો અહીંયા અહીંયા આ પોઈન્ટ ખૂબ મહત્ત્વનો છે વાંચી લેજો આજે પણ ખાસ કરીને આજે આંકડાકીય માહિતી અને પ્રૌદ્યોગિક સેવાઓ એશિયાઈ પૂર્વ યુરોપીય આફ્રિકન દેશોમાં ખૂબ સરળતાથી કાર્યાન્વિત થઈ શકે છે હૈદરાબાદ અને મનીલા ફિલ્મ્સ સ્થાનિક સ્થાપિત આ પ્રકારની કંપની પણ ભૌગોલિક માહિતી તંત્રની તકનીકી સાથે જોડાયેલો પ્રોજેક્ટ ખાસ કરીને યુએસએ અને જાપાન માટે સહાયક સેવાઓ પૂરી પાડે તેને આપણે પંચમ પ્રવૃત્તિ તરીકે ઓળખી શકાય જેમાં સામાજિક સંકટોની તરાહ બદલાઈ રહી છે નવા રાજકીય સમીકરણો ઊભા થયા હોય પરિવહન દૂરસંચાર અવકાશ સંબંધી નવા સંશોધનો થવા લાગ્યા હોય અદ્યતન તકનીકોનો પ્રચાર અને પ્રસાર વધ્યો હોય માનવ સંસાધનને વધુ ગુણવત્તાળું બનાવવામાં આવતું હોય એના નવા માર્ગો ખુલ્યા હોય જેને આપણે પંચમ પ્રવૃત્તિ તરીકે ઓળખી શકાય જાણવું ગમશે વાંચી લેજો ઇન તો પાઠ અહીંયા ચાર આપણે પૂર્ણ કરશું હવે અસાઇનમેન્ટના પ્રશ્ન પ્રશ્ન નંબર એક નીચેના પ્રશ્નોના સવિસ્તાર જવાબ આપો એમાંથી પેલો પ્રશ્ન અને ચોથો ક્રમ નંબર એક અને ચાર પેલો પ્રશ્ન માનવીની તૃતીય સેવાઓમાં મુખ્ય વિભાગો જણાવો ચોથો પ્રશ્ન ઇન્ફોર્મેશન ટેકનોલોજી સમજાવો ત્યાર પછી આવશે મુદ્દાસર જવાબ લખો એમાં આવશે એક ઉચ્ચ સ્તરીય સેવાઓ જણાવો અને બાકીના રેગ્યુલરમાં પ્રશ્ન લખી લેજો અને અહીંયા વિકલ્પના જે કંઈ પ્રશ્ન છે એ દરેક પ્રશ્ન રેગ્યુલરની નોટમાં લખજો મુદ્દા વ્યાખ્યા અને ખાસ તૃતીય પ્રવૃત્તિની સેવાઓના વિભાગ જણાવો એ પણ ખૂબ તૈયાર વ્યવસ્થિત કરજો પેજ નંબર ત્રીસ સંપૂર્ણ તૈયાર કરશો તો પાઠ સંપૂર્ણ તૈયાર થઈ જશે અહીંયા પાઠ આપણે પૂરો કરીએ આગળનો પાઠ આગળના વિડિયો લેક્ચરમાં મળશું ત્યારે ફરીથી પાઠ નંબર પાંચનો અભ્યાસ કરશું જય શ્રી કૃષ્ણ ફરીથી યાદ કરાવું મુદ્દા પોઈન્ટની નોટ અસાઇમેન્ટના પ્રશ્ન રેગ્યુલરના પ્રશ્ન અને પ્રશ્નપત્ર છેલ્લા વર્ષના જે આપણે લખાવેલા છે બે હજાર સત્તરથી લઈને બે હજાર ઓગણીસ સુધીના પ્રશ્નપત્રની નોટ ખૂબ પ્રેમથી વાંચજો વ્યવસ્થિત વાંચજો અને ખૂબ સારી રીતે તૈયારી કરજો એના માટે ઓલ ધી બેસ્ટ ફરી મળશું